subscribe now and press the bell icon. Never miss an update. नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। गंगोत्री स्कूल गोंडल मां आप सबनु हार्दिक स्वागत छे। बाळ मित्रों, धोरण 3 नी अंदर विषय गणित मां आपणे अभ्यास करी रह्या छीए प्रकरण नंबर 11 जग अने मग। आ प्रकरण नी अंदर आपणे सरस मजानी चर्चा आगळना लेक्चर्स नी अंदर करी गया छीए, तो दरेक लेक्चर नी जेम आ लेक्चर मां पण आपणे रिविजन करी लईए के आगला लेक्चर नी अंदर शुं शीख्या, જેથી કરીને ચેપ્ટર સાથે આપણે લિંક થઈ જઈએ। સૌથી પહેલા લેક્ચરની અંદર આપણે ગુંજાસની વ્યાખ્યા જોઈ કે ભાઈ જે તે પાત્રની પોતાનામાં પ્રવાહી સમાવી શકવાની ક્ષમતાને તે પાત્રની ગુંજાસ કહેવાય છે। ગુંજાસના બે એકમો લીટર મિલીલીટર વિશે ચર્ચા કરી, જેમાં લીટર તેનો મોટો એકમ, મિલીલીટર તેનો નાનો એકમ। એક લીટર બરાબર 1000 મિલી થાય। વિવિધ પ્રકારના પાત્રોની અંદર આપેલા પ્રવાહીનું માપન કરતા શીખ્યા। નાના પાત્રથી કેટલી વખત ભરીને પ્રવાહી નાખીએ ત્યારે મોટું પાત્ર ભરાય તેની ગુંજાસના આધારે તે શીખ્યા। આ ઉપરાંત છેલ્લા લેક્ચરની અંદર આપણે સરસ મજાના ગુંજાસના આધારે વ્યવહારિક દાખલાઓની પણ ચર્ચા કરી લીધી। હવે આજના આ લેક્ચરની અંદર તમારી સ્વાધ્યાય પોથીના ચાલો ગૃહ કાર્ય કરીએના પ્રશ્ન નંબર 3 અને 4ની ચર્ચા કરવાની છે, બરાબર। તો જોઈએ, સૌથી પહેલો પ્રશ્ન છે કે ભાઈ કોષ્ટકના ખાલી સ્થાન પૂર્ણ કરો। જ્યાં જ્યાં ખાલી જગ્યા છે ત્યાં આપણે જવાબ લખવાના થશે, બરાબર। તો સૌથી પહેલા તો આપણને કઈ રીતે આપેલું છે, તો કે કેટલું પાણી આપણે ભરવાનું છે, જથ્થો કેટલો લેવાનો છે। પાણી લઈ લ્યો, શરબત લઈ લ્યો, તેલ લઈ લ્યો, દૂધ લઈ લ્યો, કોઈ પણ લઈ લ્યો, બરાબર। પ્રવાહી, કેટલું પ્રવાહી આપણે જથ્થો લેવાનો છે તે આપેલું છે। ક્યાં ક્યાં માપના માપ્યા છે તે આપેલું છે, અને માપ્યા કેટલી વખત ભરશું, આપેલા માપના માપ્યા કેટલી વખત ભરશું ત્યારે આપેલો જથ્થો થશે તે આપણે જોવાનું છે। ઓલ્ટરનેટ ક્યાંક ક્યાંક ખાલી જગ્યા છે, આપણે તે ખાલી જગ્યા બાકીના બે જે પરિણામો આપેલા છે તેના આધારે પૂર્ણ કરવાની રહેશે। તો સ્ટાર્ટ કરીએ। ફર્સ્ટ, 1 લિટર પ્રવાહી જોઈએ છીએ અને માપ્યું 100 મિલીનું છે, તો કેટલી વખત ભરવું પડે? તો કે આપણે શીખી જ ગયા છીએ કે 100 મિલીનું માપ્યું 10 વાર ભરીએ ત્યારે લીટર થાય, તો અહીંયા લખશું આપણે 10 માપ્યા। ચલો, 500 મિલી પ્રવાહી જોઈએ છે, 100 મિલીનું માપ્યું, 100 × 5 = 500, 5 માપ્યા। ચલો, 200 મિલીના 5 માપ્યા ભરીએ તો કેટલું પ્રવાહી મળે? 2 × 5 = 10, તો પેલા 10 મૂકી દેવાના અને આ બે શૂન્ય પાછળ લગાડી દેવાના। 1000 મિલી એટલે કે 1 લિટર પાણી, સોરી, પ્રવાહી આપણને મળે, કારણ કે ચોખવટ નથી કરી પાણી, એટલે પાણી જ હોય એવું ના કહી શકીએ, 1 લિટર પ્રવાહી મળે। ચલો, 500 મિલીના 2 વખત, 5 × 2 = 10 અને 2 શૂન્યના 2 શૂન્ય, અહીંયા પણ 1000 મિલી એટલે કે 1 લિટર, રેડી। ચલો, 200 મિલી પ્રવાહીની જરૂરિયાત છે, 2 વખત માપ્યું ભરવાનું છે, તો કયું માપ્યું લેશો? 200 મિલી તો 100 મિલીના 2, 100 વત્તા 100 એટલે અહીંયા લખશું 100 મિલી। ચલો, 100 મિલી પ્રવાહીની જરૂર છે, 2 માપ્યા તો 50 મિલીના 50 × 50 = 100 અહીંયા લખશું 50 મિલી। ચલો, 500 મિલી પ્રવાહીની જરૂર છે, 50 મિલીનું માપ્યું છે, તો 00 કાઢી નાખીએ, 50, બરાબર, 50 પણ અહીંયા 5 છે, તો 5 × 10 = 50 એટલે 10 માપ્યા 10 વખત ભરવા પડે। 50 મિલીના માપ્યા 10 વખત ભરો ત્યારે 500 થાય, 50 × 10 = 500। 1 લિટર પ્રવાહીની જરૂર છે, 1 લિટરનું માપ્યું છે, 1 જ વાર નાખવું પડે, અહીંયા લખીએ 1। તો આ કોષ્ટકની મદદથી તમે વ્યવસ્થિત આખા ચેપ્ટરનો સાર સમજી શકો। ચેપ્ટર આપણું આ જ છે કે ભાઈ કયું માપ્યું, કેટલી વખત અને કેટલું પ્રવાહી આપણને મળે, બરાબર છે। તો કોષ્ટકનો વ્યવસ્થિત અભ્યાસ કરવો, રિવિઝન કરવું અને હોમવર્કની અંદર મોઢે કરવું। નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 2, નીચે આપેલી પાણી ભરેલી બોટલ પરથી પ્રશ્નોના જવાબ આપો। અહીંયા આપણને 1 2 3 4 5 6 બોટલ આપેલી છે, 6 બોટલની અંદર અલગ અલગ પ્રમાણમાં પ્રવાહી ભરેલું છે, જેમ કે બોટલ એમાં સુરતી પાણી છે,
બોટલ બી માં 400 મિલી પાણી છે, બોટલ સી માં 500 મિલી પાણી છે, બોટલ ડી આખે આખી ભરેલી એટલે કે 1 લિટર પાણી છે. એનો મતલબ એમ થયો કે બધી બોટલોની ગુંજાશ કેટલી હશે? 1 લિટર. જો 1 લિટરે તે આખી ભરાઈ જાય છે. બોટલ ઈ નું 200 મિલી ભરેલું છે અને બોટલ એફ માં 300 મિલી પાણી ભરેલું છે. હવે તેના આધારે આપણે અહીંયા પ્રશ્નોના જવાબ લખવાના છે. જોઈએ આપણે તો કે કઈ બોટલમાં સૌથી ઓછું પાણી છે. ચાલો, કઈ બોટલની અંદર સૌથી ઓછું પાણી છે? તો કે બોટલ નંબર એ 100 મિલી પાણી છે. અહીંયા લખશું બોટલ એ કૌંસમાં 100 મિલી, બોટલ એ 100 મિલી. ચાલો, બોટલ એ કરતા બોટલ બી માં કેટલું પાણી વધારે છે? બોટલ એ કરતા બોટલ બી માં, ચાલો બોટલ એ માં છે 100, બોટલ બી માં છે 400, તો કેટલું વધારે થયું? 400 માંથી 100 જાય તો 300, 300 મિલી પાણી વધારે છે. ત્રીજો જોઈએ, બોટલ સી કરતા બોટલ બી માં કેટલું પાણી ઓછું છે? બોટલ સી જે છે તેમાં 500 છે, એના કરતા બી માં કેટલું ઓછું? તો કે 500 માંથી 400 જાય તો 100 મિલી જેટલું ઓછું છે. નેક્સ્ટ જોઈએ, કઈ બે બોટલોનું પાણી બોટલ એફ જેટલું થશે? બોટલ એફ માં પાણી છે 300 મિલી, તો આમાંથી કોનો કોનો તમે સરવાળો કરો તો 300 થાય. તો કે એક 200 અને 100, એટલે કે બોટલ એ અને બોટલ ઈ, બોટલ એ અને બોટલ ઈ, એ અને ઈ નો સરવાળો કરો એટલે 200 વત્તા 100, 300 જે બોટલ એફ જેટલું થાય. નેક્સ્ટ જોઈએ, કઈ બે બોટલોનું પાણી બોટલ સી જેટલું થશે? કઈ બે બોટલોનું પાણી બોટલ સી જેટલું થશે? તો કે બોટલ સી માં છે 500, તો આનું અને આનું થાય બોટલ એ અને બી નું, અને બોટલ ઈ અને એફ નું પણ થાય. જો 200 ને 300 500, 100 ને 400 500, એટલે આવશે અહીંયા જવાબમાં આપણે કેવી રીતે લખશું? બોટલ એ અને બી અથવા બોટલ ઈ અને એફ, બરાબર. એ અને બી 100 ને 400 500 થાય, અને ઈ અને એફ પણ 200 ને 300 કેટલા થશે? 500. ચાલો, કઈ બોટલમાં સૌથી વધારે પાણી છે? આમાંથી તમને સૌથી વધારે પાણી જોઈને જ ખબર પડી જાય છે કે બોટલ ડી ની અંદર 1 લિટર. અહીંયા લખીએ બોટલ ડી. ચાલો, બોટલ ઈ અને બોટલ એફ નું કુલ પાણી કેટલું? ઈ અને એફ, ઈ માં છે 200, એફ માં છે 300, 200 ને 300 500, અહીંયા લખીએ 500 મિલી. બોટલ ઈ કરતા એફ માં પાણી વધારે છે કે ઓછું? ઈ કરતા એફ માં વધારે છે કે ઓછું? તો કે ઈ માં 200 છે, એફ માં 300 છે, એટલે વધારે છે, બરાબર. અહીંયા લખશું વધારે. કેટલું વધારે છે? તો કે 100 મિલી જેટલું, 100 મિલી જેટલું. નેક્સ્ટ જોઈએ, બોટલ બી માં કેટલું પાણી રેડીએ તો બોટલ ડી જેટલું થાય? બોટલ બી માં કેટલું પાણી રેડીએ તો બોટલ ડી જેટલું થાય? બોટલ બી 400, ડી જેટલું એટલે 1000 કરવાનું છે, 1 લિટર એટલે 1000, તો 600 કરીએ. 400 વત્તા 600, અહીંયા જવાબ આવશે 600 મિલી. તો બાળ મિત્રો, આપણે આપણા સ્વાધ્યાય પોથીના પ્રકરણ નંબર 11 જગ અને મગની તમામ બાબતો વિશે વિગતે અને સરસ રીતે સમજાય તેવી રીતે ચર્ચા કરી ગયા. તો બાળ મિત્રો, આશા રાખું છું કે આજે તમને ખૂબ મજા આવી હશે. તો આજના આ લેક્ચરમાં અહીંયા સુધી જ, ફરી મળીશું આવી જ નવી માહિતી સાથે આવતા લેક્ચરમાં. થેન્ક યુ.